જય માતાજી મિત્રો, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ વાર્તા એન્ડ કથામાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, જો તમને અમારું આ કાર્ય પસંદ પડતું હોય અને જો તમને અમારા વિડીયો પસંદ પડતા હોય તો લાઈક કરો, તમારા સંબંધીઓ સાથે શેર કરો અને હા, અવનવા અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, જેમ આપણે ચારધામની યાત્રાનું અનોખું મહત્વ જાણીએ છીએ, એમ જ અષ્ટવિનાયક ગણપતિ યાત્રાનો આરંભ પણ મયુરેશ્વર નામના મંદિરથી થાય છે. તો આ અષ્ટવિનાયક યાત્રાનો આરંભ જે મયુરેશ્વરથી થાય છે, તો આ મયુરેશ્વર સ્થિત મયુરેશ્વર મંદિર ક્યાં સ્થિત છે અને તેની પાછળ સી પૌરાણિક કથા સંકળાયેલી છે, તો એ વિશેની એક ઝાંખી આપણે આ વિડીયો થકી મેળવીએ. ગજાનંદ, ગણાધ્યક્ષ, ગણપતિ, કલોચંડી વિનાયક, મયુરેશ્વર વગેરે નામ ધરાવતા શ્રી ગણેશને મહારાષ્ટ્રમાં કલયુગની ચંડી દેવીનું બિરુદ મળ્યું છે. અર્થાત જે કળિયુગમાં પણ ભક્તોનું સદાય રક્ષણ કરે છે તે માતારૂપ શ્રી ગણેશ છે. આથી જ જેમ માતા શક્તિના શક્તિપીઠો ભારતભરમાં રહેલા છે, તે જ રીતે શિવપુત્ર શ્રી ગણેશના 8 ગણેશ પીઠો મહારાષ્ટ્રમાં આવેલા છે, જે અષ્ટવિનાયક ક્ષેત્રને નામે ઓળખાય છે. આ અષ્ટવિનાયકોના શક્તિપીઠના અષ્ટવિનાયકોની મૂર્તિઓ સ્વયંભૂ માનવામાં આવી હોવાથી મૂળ સ્થાન અત્યંત પ્રાચીન છે, પરંતુ તેમના વિશાળ મંદિરો જે બન્યા છે તે વીતી 1-2 સદીમાં પેશવાઓ દ્વારા બનાવવામાં આવ્યા છે. શ્રી વિનાયકના આ સ્વરૂપને માનનારા લોકોનો એવો મત છે કે ભગવાન વિષ્ણુની જેમ ભગવાન ગણેશે પણ પોતાના ભક્તોના કલ્યાણ હેતુ અને અસુરોનો નાશ કરવા માટે અષ્ટ અવતાર ધારણ કર્યા છે. આ વિનાયક શક્તિપીઠોની યાત્રા કરતા પૂર્વે ગણેશ મંગલા બોલીને યાત્રાનો આરંભ મયુરેશ્વરથી કરવામાં આવે છે. અષ્ટ વિનાયકના દ્વિતીય સ્થાન પર સિદ્ધટેક સિદ્ધિ વિનાયક છે. ત્યારબાદ તૃતીય સ્થાન પર પાલીના શ્રી બલ્લાલેશ્વર છે. ચતુર્થ સ્થાન પર મહાડના શ્રી વરદ વિનાયકના દર્શન આવે છે. ત્યારબાદ પંચમ સ્થાન ઉપર થેઉરના શ્રી ચિંતામણી અને ષષ્ઠમ સ્થાન ઉપર જુન્નર પાસે આવેલ લેયાણી પર્વત પર સ્થિત શ્રી ગિરિજાત્મકજીના દર્શન થાય છે. ત્યાર પછી સપ્તમ સ્થાન પર ઓઝરના શ્રી વિઘ્નેશ્વરાયના દર્શન થાય છે અને અષ્ટમ સ્થાન પર શ્રી રાંઝણ ગામના શ્રી મહાગર્ભ ગણપતિના દર્શન કરવામાં આવે છે. પૂનામાં બારામતી તાલુકામાં કરહા નદીના તટ ઉપર શ્રી ભૂસ્વાનંદ ભુવન અર્થાત મોરગાંવ ક્ષેત્ર આવેલ છે. આ ક્ષેત્રનો આકાર મયુર જેવો છે, તેથી આ સ્થળનું નામ મોરગાંવ પડ્યું. બીજી માન્યતા અનુસાર કોઈ એક સમયે પુષ્કળ મોર હરતા ફરતા હતા, તેથી આ સ્થળનું નામ મોરગાંવ પડ્યું હોવાની માન્યતા છે. આ મંદિરની ચારે તરફ 4 ઊંચા મિનારા છે, જેને કારણે દૂરથી આ મંદિર એક નાનકડા કિલ્લા જેવું દેખાય છે, પણ નજીકથી જોતા આ મંદિરનો આકાર એક મસ્જિદ સમાન ગણાય છે. ઉત્તરભિમુખ થયેલું આ મંદિર ગામની વચ્ચે વસેલું છે. અહીં આવેલ મયુરેશ્વરજીએ દૈત્યરાજ સિંધુ નામના અસુરને હરાવેલો. આ મંદિરના આંગણમાં પથ્થરોથી બનેલી ઊંચી દીપમાળા છે. એક માન્યતા અનુસાર આ દીપમાલા અહલ્યાબાઈ કોહલકરે બનાવેલ હતી. સાંજના સમયે આ દીપમાલાને અનેક દીવડાઓથી પ્રજ્વલિત કરવામાં આવે છે. દીપમાલાની પાસે નાગરખાના છે. નાગરખાનાની પાસે બે પગ વચ્ચે લાડુ દબાવીને મૂષક મહારાજ ઊભેલા છે. મંદિરના મુખ્ય દ્વાર પર પથ્થરનો કાચબો છે અને મયુરેશ્વર તરફ મુખ કરીને બેઠેલા કાળા પથ્થરમાંથી બનાવેલ નંદી મહારાજ બેઠેલા છે. જ્યારે શ્રી મયુરેશ્વરની મૂર્તિ બેસેલી મુદ્રામાં છે. ભગવાન શિવની જેમ મયુરેશ્વરજીના આ સ્વરૂપે 3 નેત્ર ધારણ કરેલ છે. નાભી ઉપર હીરા, મસ્તક ઉપર નાગફન અને 4 હસ્તમાં પાશ, અંકુશ, કમલ, પુષ્પ અને પરસુ ધારણ કરેલ છે. મયુરેશ્વરજીની આજુબાજુ રિદ્ધિ સિદ્ધિ અને મયુર બિરાજેલ છે. પ્રતિવર્ષ આ મંદિરમાં
ભાદ્રપદ શુક્લ ચતુર્થી, માઘ ચતુર્થી, સોમવતી અમાવસ્યા અને દશેરાને દિવસે ઉત્સવ ઉજવવામાં આવે છે, જેમાં આખું ગામ સામેલ થઈ જાય છે. દશેરાને દિવસે મયુરેશ્વરજીને પાલખીમાં બેસાડી ફરવા લઈ જવામાં આવે છે. મૂરેશ્વર મંદિરના આંગણમાં શમી અને પારિજાતના વૃક્ષો આવેલ છે. આ વૃક્ષોને સ્થાનિક લોકો કલ્પવૃક્ષને નામે ઓળખે છે. સ્થાનિક લોકોમાં એવી માન્યતા છે કે મહાગણપતિના દર્શન કર્યા બાદ ફરી પછી મયુરેશ્વરના દર્શન કરવાથી અષ્ટવિનાયકની યાત્રા શાસ્ત્રોક્ત રીતે સંપૂર્ણ થાય છે. પરંતુ મોટે ભાગે ભક્તો આ રીતે શાસ્ત્રોક્ત યાત્રા ન કરતા પોતાની સુવિધા પ્રમાણે કરે છે. શાસ્ત્રોક્ત યાત્રા હોય કે ન હોય, જીવનમાં એકવાર તો અષ્ટવિનાયક પીઠોની યાત્રા કરવી જ જોઈએ તેવું એક લોકવિધાન છે. ભગવાન શ્રી ગણેશ આપ સૌની સઘળી મનોકામના પૂર્ણ કરે એવી દિલથી અભ્યર્થના. ગણપતિ બાપ્પા મોરિયા.